કિમ પીપોદરા વિવર્સ એસોસિએશન અને માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન દ્વારા કામરેજ હાઈવે રોડના 84 ગામ ખાતે આવેલા ટોલ પ્લાઝા ખાતે આગામી 1 જાન્યુઆરીથી ફરજિયાત રીતે લાગુ કરવામાં આવી રહેલા ફાસ્ટ ટેગમાંથી લોકલ વાહનોને મુક્તિ આપવાની માંગણી કરતું એક આવેદનપત્ર ટોલ પ્લાઝાના જનરલ મેનેજરને સુપ્રત કરવામાં આવ્યું હતું. કિમ પીપોદરા વિવર્સ એસોસિએશન અને માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશનને જણાવ્યું હતું કે ટોલ પ્લાઝાથી માત્ર 8-10 કિલોમીટરના વિસ્તારમાં જ તેમના ઉદ્યોગ આવેલા છે અને રોજ સુરત અપડાઉન કરવામાં આવે છે તથા કાચો અને ફિનિશિંગ માલ પણ સુરતથી વાહનોમાં લાવવા લઈ જવામાં આવે છે. માટે GJ5 અને GJ19 પાસિંગવાળા વાહનોને ફરજિયાત ફાસ્ટટેગમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ માંગરોળ તાલુકા વેલફેર એસોસિએશન દ્વારા તેમાં આવતી તમામ ઇન્ડસ્ટ્રીઝના એક પ્રતિનિધિ તરીકે આજ IRB ટોલનાકા ઉપર જે 1/1/2021 ફાસ્ટટ્રેક જે લાગે છે જેમાં અમારી ઇન્ડસ્ટ્રીઝના માલવાહક વાહનો તેમજ અમારા લોકલ વાહનોને કરમાંથી મુક્તિ મળે એના માટે આજરોજ આવેદનપત્ર દેવા જનરલ મેનેજર આવ્યા હતા. અમારી માગણી એવી છે, છેલ્લા 30 વર્ષથી આ રોડનો ઉપયોગ કરીએ છીએ પણ અમે આ રોડ ઉપરનું જે ભારણ છે એ અમારી ઇન્ડસ્ટ્રી દિવસમાં 2 કે 3 વાર આવતા હોય એટલે અમે ફરી શકીએ નથી. તો જ્યાં સુધી ફોરેન્ટ 4 રસ્તા સુધી જે સર્વિસ રોડ આવેલો છે અને 10 નાકા સુધી એ સર્વિસ રોડ અમને પૂર્ણ કરી આપો, જ્યાં સુધી પૂર્ણ સર્વિસ રોડ ન થાય ત્યાં સુધી અમે આ હાઈવેનો ઉપયોગ કરીશું, ત્યાં સુધી અમે ટોલમાંથી મુક્તિ આપો એવી અમારી માગણી અને રજૂઆત છે. આ માગણી અમારી સ્વીકારશો, જો નહીં સ્વીકારશો ગાંધી ચિંતા માર્ગે અમારે પણ આંદોલનના માર્ગે જવું પડશે એવી પણ અમારી આજની આવેદનપત્રમાં માગણી છે.